ખેરગામના આછવાણી ગામના ભરૂલ ફળિયા ખાતે એક આદિવાસી પરિવારે પોતાના ઘરમાં રાત્રે સૂતા હતા તે દરમિયાન ઘરમાં અચાનક આગ લાગતા ઘરમાં મૂકેલી 1.5 લાખ રૂપિયાની રોકડ તેમજ ખેડૂતે મહાન મહેનતે ઉત્પાદન કરેલો ડાંગરનો પાક સહિત ઘરનો તમામ સામાન આગમાં બળીને ખાક થઈ જતા રાતોરાત પરિવાર બેઘર બની ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આછવણી ગામના ભરૂલી ફળિયામાં રહેતા કરણભાઈ જગનભાઈ પટેલ પોતાના પરિવાર સાથે ગત રાત્રિએ સત્સંગમાં ગયા હતા. ત્યાંથી રાત્રે 11:30 વાગે ઘરે આવીને તેમનો પરિવાર સૂઈ ગયો હતો. ત્યારબાદ રાત્રે 12 વાગ્યાના અચાનક સમયે ગરમી વધારે લાગતા તેઓ ઊંઘમાંથી જાગી ગયા હતા અને ઘરની છતના ઉપરના ભાગે ભયંકર આગ લાગેલી જોતા ઘરના બધા લોકો બહાર નીકળી ગયા હતા. તેમજ ઘરની બાજુમાં બાંધેલા પશુઓને પણ દોરડા કાપી છોડી મૂક્યા હતા. ઘરમાં માળ ઉપર પુરેટિયા મૂકેલા હોય જેના કારણે આગ ભયામક સ્વરૂપ ધારણ કરતા તેની ઉપર કાબૂ મેળવવું મુશ્કેલ બન્યો હતો અને થોડા સમયમાં જ આગમાં ઘરનો મોટા ભાગનો સામાન સરસામાન બળીને ખાક થઈ ગયો હતો. પરિવારની હાલત ખૂબ જ દયનીય બની ગઈ હતી. આગની ઘટના બાબતે જાણ થતાં ગામના સરપંચ ગણેશ પટેલ તથા ગ્રામજનો અને પોલીસ પણ આવી પહોંચ્યા હતા. સવારે ગામના અગ્રણી ચુનીભાઈ પટેલે તાલુકામાં જાણ કરતા તાલુકા પંચાયતની ટીમ પહોંચી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જેમાં અંદાજિત 5 લાખથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો. ઘરમાં લાગેલી આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું. તો બીજી બાજુ ખેરગામ થતા તાલુકાના વિસ્તારમાં અનેક જગ્યાએ આગ લાગવાની અવારનવાર ઘટના બનતી હોય છે, ત્યારે ખેરગામ તાલુકાના લોકોને ધરમપુર થતા બીલીમોરાના ફાયર બ્રિગેડ બંબાનો સહારો લેવો પડતો હોય છે, જેથી વહેલી તકે ખેરગામ તાલુકામાં ફાયર બ્રિગેડ બંબાની ફાળવણી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવી પામી હતી. મયુરી કરણભાઈ પટેલ. કેટલા વાગે ઘટના બની? 12:30 થી 1 વાગ્યા. કેવી સમની ઘટના બની? એટલે હું જ્યારે સૂતી હતી ત્યારે આંખ પર પ્રકાશ લાગ્યો, એટલે મને લાગ્યું કે કંઈક થયું છે, એટલે એકદમ આંખ ખુલી ગઈ ને જોયું તો ઉપરથી મારી પર જ પડવાની તૈયારી હતી, એકદમ મારા સેન્ટરમાં જ આગ લાગેલી હતી. એટલે પછી આગ ઓલાવવાની કોશિશ કરી ને બહુ કોશિશ કરી, પણ ઉપરથી બધું નીચે પડતું હતું એટલે ઘરમાંથી કંઈ સામાન કઢાયું જ નહીં. કેટલું નુકસાન થયું? બહુ બધું નુકસાન થયું. 1.5 લાખની કેશ હતી અને હું જોબ પર જાઉં છું ને તો મારા માત્ર 7,000 જ પગાર છે, પણ એમાંથી થોડા ઘણા બચાવ્યા હતા એ પણ પૂરા થઈ ગયા, અને કપડા પહેરેલા એ જ છે, બીજા કંઈ બચ્યું જ નથી. ઘરમાં ખાવાનું સામાનથી માંડીને અનાજ ને બધું જ બળી ગયું. કોઈ મુલાકાત આવ્યું તમારી? જિજ્ઞેશ પટેલ નો રિપોર્ટ, ખેરગામ.